નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. હાલ મિત્રો, ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે હાલ મિત્રો રાજ્યના તમામ જિલ્લા અને તાલુકામાં સારો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર બાદ હવે પાટડી પંથકમાં પણ આકાશી તોફાને લોકોના શ્વાસ અધર કર્યા હતા, જ્યારે હળવદમાં પણ મોડી સાંજે મીણી વાવાઝોડું આવ્યું હતું. ભારે પવન ફૂંકાતા તબેલાનો શેડ પણ પડી ગયો હતો, જેને નીચે 5 પૈસો ડટાઈ હતી. ગાયો ઉપર શેડ પડતા નાની મોટી ઇજાઓ થઈ હતી. જોકે તબેલાના શેડ નીચે ડટાયેલી ભેંસોને મહા મહેનતે આસપાસના લોકોએ બચાવી લીધી હતી. ભારે પવનને કારણે અનેક જગ્યાએ પતરા પણ ઉડ્યા હતા. હળદરમાં મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી ઝાપટું પડ્યું હતું. જોકે વરસાદ તો માત્ર થોડોક જ પડ્યો હતો, પરંતુ જોરદાર વાવાઝોડું આવ્યું હતું. આ વાવાઝોડાને કારણે મોટી આફત સર્જાઈ હતી અને અનેક ઘરોના પતરા પણ ઉડી ગયા હતા. જ્યારે હનુમાન મંદિરની નજીક આવેલા તબેલાનો શેડ પણ તૂટી ગયો હતો, જેને કારણે તબેલામાં બાંધેલી ભેંસો અને ગાયો પર શેડ પડ્યો હતો. બાદમાં ત્યાં હાજર લોકો પણ દોડી આવ્યા હતા અને મહા મહેનતે ગાયો અને ભેંસોને ત્યાંથી બહાર કાઢવામાં આવી હતી. અને વાવાઝોડાને કારણે 18 જેટલા વીજળીના થાંભલા પણ પડી ગયા છે, જેથી આજુબાજુના ગામડાઓની વીજળી પણ ખોરવાઈ હતી. તો મિત્રો, આવી રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં મિની વાવાઝોડું આવ્યું હતું.